ચોથા માંથી ત્રીજું બળ પર એ તો અહીંયા આપણે 930000 મળ્યા. હવે આપણે ટકાવારી 930000 ગુણ્યા 100 એને ભાગ્યા 38,30,000. રિપીટ કરું છું, 930000 ગુણ્યા 100 એને ભાગ્યા 38,30,000 એટલે તમને ટકાવારી મળશે 24.28%. તો અહીંયા આપણે કુલ ખર્ચ તમારી સામે આવી ગયો 24.28%. હવે આપણે કુલ ખર્ચ કરી આપણું હવે આપણે આવે છે 5મો ગણો. 5મો ગણો એવું છે, આવક વેરા પહેલાનો નફો. આવક વેરા પહેલાનો નફો તમારે જોઈએ છે. આ નફો લેવા માટે તમને એક સૂત્ર કહી દઉં. અહીંયા આપણે કોલમ નંબર ત્રણ એમાંથી કોલમ નંબર 4 બાદ. વિદ્યાર્થી મિત્રો, કોલમ નંબર 3 આપણો શું હતો? કુલ ઉપજો. કુલ ઉપજો તમારી પાસે કેટલી હતી? 55 લાખ. 55 લાખ માંથી તમારે કુલ ખર્ચાઓ 38,30,000 છે. ધ્યાન આપો, 55 લાખ માંથી 38,30,000 બાદ કરવાના. એને મેં સૂત્ર કેવું આપી દીધું? આવક વેરા પહેલાનો નફો ત્રીજું કોલમ માઇનસ ચોથું કોલમ. તો 55 લાખ માંથી 38,30,000 બાદ કરી નાખવાના. એટલે તમને આવક વેરા પહેલાનો નફો 2016 માટે 16,70,000 મળશે. આવું સમજાઈ ગયું? ઓકે, હવે આપણે 2017 છે માર્ક બન્યો. ત્રીજા કોલમમાં કુલ ઉપર 2017 માં આપણને કેટલી આપી છે? 67,75,000. એમાંથી તમારે બાદ કેટલા કરવા ગણા? 47,60,000. જે રીતે 16 માં હતું એ પ્રોસેસ અહીંયા કરવાની, આ રકમ માં રકમ બાદ કરો એટલે તફાવત મળે છે 20,15,000. 67,75,000 માંથી 47,60,000 રૂપિયા બાદ કરવા. બાદ કરતા તફાવત મળ્યો 20,15,000. અહીં દર્શાવી દેવાનું. હવે આપણે અહીંયા પાછું સ્ટોપ થઈ જવાનું. જો બરાબર જાણજો, ક્યારે તમારે સ્ટોપ કરવાનું, ક્યારે બ્રેક મારવાની, ક્યારે આગળ વધવાનું, એ તમારા મગજનો ભરાટો રીતે રાખવાનો. અહીંયા આપણે આવે એટલે હવે આપણે રૂટીન 20,15,000 માં 16,70,000 રૂપિયા બાદ કરવાના. તો 20,15,000 માંથી 16,70,000 બાદ કરો તો તફાવતની રકમ તમને મળી જશે 3,45,000. તો આ રકમ કઈ રીતે મળી? બરાબર છે, છેલ્લો ભાગ 3,45,000 ગુણ્યા 100 એને ભાગ્યા ત્રીજા કોલમમાં 16,70,000. 3,45,000 ગુણ્યા 100 એને ભાગ્યા 16,70,000. જોગવાઈ 30% આપેલી હશે. આવકવેરાની જોગવાઈ કેટલી આપેલી હશે? 30%. તો અહીંયા તમને ખબર છે કે કોઈ પણ ધંધાકીય હેતુ હોય એ જેટલી એની કુલ આવક હોય ને એના પર એને ટેક્સ ભરવો પડે. તો એકમની આવક વેરા પહેલાનો નફો જે આવે છે એના પર એને ટેક્સ આવક વેરો ભરવો પડશે. એ જે આવક વેરો ભરે એને આપણે બાદ કરવાનો છે. બાદ કરો એને કોલમ નંબર 6 અહીંયા આપણે લખ્યું છે, બાદ આવક વેરાની જોગવાઈ 30%. આ જે રકમ આપી છે 16,70,000 રૂપિયાના 30%. એટલે આવક વેરાની જોગવાઈ પહેલી મળી 5,01,000. 5,01,000 થી મને બરાબર છે 16,70,000 ના 30%. બીજાનો 20,15,000 એના પર 30%. 20,15,000 જ્યાં કરો તો 2017 એના પર 30%. 6,04,500 રૂપિયા. હવે આપણે આ કોલમ માટે 6 લાખ
વધારા ઘટાડવાની રકમ મળે એના ઉપર જો ટકા 103,500 ગુણ્યા 100 એને ભાગ્યા 501,000 પ્રવધાન 103,500 ગુણ્યા 100 ભાગ્યા 501,000 ટકા વાળી જે અહીંયા આપણે 1 ટકા વાળી અહીંયા આવશે 20.66 કોઈ જંપ ઓપરેટર નહીં 20.66 આ થઈ જાય કે વચ્ચે પરિવર્તક આપણે બોર્ડર લાઈન નાખવાની અંદર રાખી હવે છેલ્લું પદ સાતમું અને છેલ્લું પદ આવક વેરા પછીનો નફો તમારા આવક વેરા પહેલાના નફામાંથી આવક વેરો બાદ કરો છેલ્લું આપણું જે ફાઇનલ આવક વેરા પછીનો નફો સાતમો ગણો એનું આપણું ગાણિતિક સૂત્રોમાં સમજાવવું હોય તો પાંચમા કોલમમાંથી છઠ્ઠું કોલમ બાદ કોલમ નંબર 5 હોય એમાંથી છઠ્ઠું કોલમને બાદ કરવાના કરો એને કહેવાય છે આવક વેરા પછીનો નફો આવક વેરા પછીનો નફો તમને કેટલો મળે તમારી કુલ આવક આવક વેરા પહેલાનો નફો કેટલો હતો 16,70,000 એમાંથી તમારે વેરો કેટલો ભરવાનો આવ્યો 5,01,000 16,70,000 માંથી 5,01,000 રૂપિયા બાદ કરવાના બાદ કરો એટલે 11,69,000 બને 16,2,017 તમારો કુલ નફો આવક વેરા પહેલાનો નફો 2017 માં 20,15,000 છે 20,15,000 માંથી 6,04,500 રૂપિયા આમાં ક્યારે બાદ કરવાના પડે બાદ કરો એટલે 14,10,500 રૂપિયા બને હવે પછી આમાંથી બાદ ન કરવાનું એ સ્ટોક થાવ 14,10,500 માંથી 11,69,000 બાદ કરવાનું એટલે તમને 2,41,500 આ રકમ તમને પ્રાપ્ત થશે એના પછી ટકાવારી હોય તો 2,41,500 ગુણ્યા 100 એને ભાગ્યા 11,69,000 એટલે તમને ટકાવારી મળશે 20.66% આ સાથે તમારો અહીંયા મોટો અહીંયા પૂરો છે 4 માર્કનો દાખલો હોય આ એક પણ ગણતરી બતાવવાના નથી 4 કોલમ તમને આપેલા છે તમારે માત્ર 2 જ કોલમ ગોતવાના એકદમ અંતે સરળ સિમ્પલ દાખલો કહેવાય છતાં આપણો બોર્ડમાં અઘરો વિદ્યાર્થીને લાગે શું કામ નથી જો એ ગણતરીમાં કઈ દાખલ થાય ભૂલ કરે ચેપ્ટર આપણને ન સમજાય માટે આની પહેલા આપણો નાણાકીય પત્ર જે ચેપ્ટર હતો જૂના કોર્સ આમાંથી માત્ર ટૂંકનો જ પૂછ્યો હવે આપણે જે નવો કોર્સ આવ્યો એમાં આમાંથી 4 માર્કનો દાખલો પૂછાય ના 4 દાખલો લીધો એ દાખલો બોર્ડમાં પૂછાયેલો માર્ચ 2019 ની અંદર આ દાખલો બોર્ડમાં પૂછાયેલો 4 ટેક્સ્ટ બુકનો દાખલો હતો અહીંયા તમે દાખલો ગણો ત્યારે તમે છેલ્લો પોઈન્ટ કહી દઉં એ સાથે આપણે દાખલો એ પૂર્ણ થશો પૂરો થશો કોલમ નંબર 5, 6 અને 7 બરાબર ધ્યાન આપજો કોલમ 5 નું 6 અને 7 આ ત્રણેય કોલમ જ્યારે હોય એને ટકાવારી હોય ને તમારી એક જ સરખી આવે જો તમારી ટકાવારી એક સરખી આવે તો તમારે સમજી લેવાનું કે તમારો દાખલો સાવ સાચો જો ટકાવારી અલગ આવે તો સમજવાનું કે દાખલામાં આપણે કઈ ભૂલ રહી ગઈ દાખલામાં ખોટો છે બરાબર જણા જે રીતે તમે વાર્ષિક હિસાબનો દાખલો ગણો તો વાર્ષિક હિસાબમાં પાકું સરખાયું છે એમાં બે બધીના સરવાળા સરખા હોય તો તમારો દાખલો સાચો થાય એમ અહીંયા આ ત્રણેય ટકાવારી તુલનાત્મક પત્રકમાં ત્રણેય ટકાવારી હંમેશા સરખી જ હોય એક ટકા ભારે કેતો એક પોઈન્ટ પણ કેતો હોય એક જ ટકાવારી મળે તો આપણો દાખલો સાચો ને જો ટકાવારી ન મળે તો દાખલો નું કઈ ગયું ઓકે બરાબર સમજાઈ ગયું આજે આપણે જે દાખલો સમજાયો બરાબર તમને અંગ્રેજમાં બેસી ગયો છે પ્રેક્ટિસ કરવાની યાદ રાખજો પ્રેક્ટિસ કરશો તો દાખલાઓ આવડશે જેમ જેમ મહાવરો કરશો તેમ તમને દાખલામાં કોન્ફિડન્સ છે ને એ તમારો વધશે ઓકે
Thank you.